અબડાસા તાલુકાના નલિયા ખાતે રણછોડદાસ બાપુ સદગુરુ હોસ્પિટલ રાજકોટ દ્વારા આંખના દર્દીઓ માટે નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રણછોડદાસજી બાપુ સદગુરુ હોસ્પિટલ રાજકોટ દ્વારા નલિયામાં નેત્રમણી કેમ્પ નાનજી સુંદર શેષપાલ લોહાણા મહાજનવાડીના ઉપક્રમે યોજાયેલ હતો, જેમાં અબડાસા તાલુકાના ગામડાઓમાંથી 90 દર્દીઓ આવેલા. ડૉક્ટર રવિન્દ્રભાઈ આંખના ડૉક્ટર તરફથી તપાસણી કરવામાં આવી હતી, જેમાંથી 18 દર્દીઓ મોતિયાના ઓપરેશન લાયક હતા, જે પૈકી 14 દર્દીઓ ઓપરેશન માટે રાજકોટ સંસ્થાની બસમાં ગયા છે, જેમનું નેત્રમણી મોતિયાનું ઓપરેશન તદ્દન ફ્રીમાં કરી આપવામાં આવશે. ધનલક્ષ્મીબેન આયા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી 15 જણાને નંબર કાઢીને ચશ્મા અપાયેલા હતા. આ કેમ્પ દર મહિનાની 5 તારીખ અને 15 તારીખના યોજાશે અને બહોળી સંખ્યામાં દર્દીઓ ભાગ લેશે. સ્ટોરીબાઈ રમેશ ભાનુશાલી, નલિયા. નલિયા મધ્ય છેલ્લા 5-6 મહિનાથી અમે લોકો લોણા મહાજનના સાનિધ્યમાં રણછોડદાસજી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અહીં આંખના કેમ્પો યોજાય છે અને એમાં જે ખાસ કરીને મોતિયા જામરના જે દર્દીઓ હોય એને રાજકોટ ખાસ બસથી લઈ જવાય છે અને પાછો એમના ગામ મૂકી જવાય છે. આજના કેમ્પના દાતા છે નટુભા સત્તાજી અને આગામી કેમ્પના દાતા છે બાબુભાઈ કાનજી ભદ્રા જંગડિયાવાળા તરફથી કેમ્પ યોજાશે દર મહિને. હવે અગાઉ એક કેમ્પ યોજતા પણ દર્દીઓનો ધસારો જોઈને અમે લોકો હવે દર મહિને 2 કેમ્પો યોજાય છે, એક 5મી તારીખના, બીજો 15 તારીખના. અને ખાસ કરીને જે હરેશભાઈ છે અમારા પ્રમુખ છે, એમની મહેનત બહુ જ છે અને સમર્પિત માણસ છે, એમના કારણે લગભગ ઘણી બધી અમે લોકો પ્રવૃત્તિ કરીએ છીએ, એમાં આંખોની અને આરોગ્યની મુખ્ય છે. લગભગ દર કેમ્પમાં 200-250 જેટલા દર્દીઓ હોય છે, એમાંથી લગભગ 50-60 દર્દીઓ ઓપરેશન લાયક હોય છે અને 2 તબક્કે, કારણ કે અમારી પાસે જે રણછોડદાસજી બાપુ ટ્રસ્ટની જે બસ છે એ 40 કે 45 સીટોની કેપેસિટી છે, એટલે 2 તબક્કે અમે લોકો એ બસમાં દર્દીઓને લઈ જઈએ છીએ અને ત્યાં તમામ પ્રકારની સગવડ આપવામાં આવે છે, ખાવા પીવા અને લઈ જવાથી કરી અને પાછો પોતાના ગામ મૂકી જવાની એક વ્યવસ્થા છે. ખાસ કરીને અબડાસામાં કાચા રસ્તા ધૂળિયા માર્ગોના કારણે આંખ રોગનું પ્રમાણ વિશેષ છે, ત્યારે રણછોડદાસજી બાપુ ટ્રસ્ટ હોસ્પિટલની જે સેવાકીય પ્રવૃત્તિ છે તે આશીર્વાદરૂપ છે. અખિલ કચ્છ સુમરા સમાજ શમુશાદી સમિતિ આયોજિત 4થી શમુશાદી 2019 અખિલ કચ્છ સુમરા સમાજ શમુશાદી સમિતિ દ્વારા 4થી શમુશાદી 2019નું આયોજન તારીખ 25-4-2019ના રોજ કરવામાં આવેલ છે, તો આ પ્રસંગે ઉપસ્થિત રહેવા આપ સૌને આમંત્રણ છે. કાર્યક્રમની રૂપરેખા: બારાત આગમન સવારે 8 કલાકે, મહેમાનોનું સ્વાગત સવારે 10 કલાકે, તકરીર સવારે 11 કલાકે, નિકાહ ખવાની સવારે 11:30 કલાકે, દાવતે ત્વામ બપોરે 12:30 કલાકે, વિદાય બપોરે 3:30 કલાકે. સ્થળ: રામપર અબડાવાડી, તાલુકો અબડાસા, કચ્છ. નિમંત્રક: અખિલ કચ્છ સુમરા સમાજ સમૂહ શાદી સમિતિના તમામ હોદ્દેદારો. એક હી આવાજ સંસ્થા રમજાન માસમાં સવારે શહેરીની દાવતમાં શિરકત કરી 2.25 જારિયા હાંસિલ કરો. ભુજ શહેર ખાતે રમજાન માસ દરમિયાન રોજા માટે શહેરીની વ્યવસ્થા કરવા માટે ભુજ શહેરની એક હી આવાસ સંસ્થા રચના કરવામાં આવી હતી, જે રમજાન માસ દરમિયાન ખિદમત કરશે. સંસ્થાના હોદ્દેદારો કાસમ નુરમામદ ચાકી, મુખ્ય આયોજક ગુલામશાહ ઇબ્રાહીમ શાહ સૈયદ, પ્રમુખ શ્રી નૂર મોહમ્મદ એફ સમા, મહામંત્રી શ્રી વિમલ એમ સોની, ઉપપ્રમુખ શ્રી મુસ્તાક એફ કુરેશી, ઉપપ્રમુખ શ્રી ગનીભાઈ કુંભાર, સહમંત્રી શ્રી અકબરભાઈ ખોજા, સંગઠન મંત્રી શ્રી લતીફ જુણેજા, સંગઠન મંત્રી શ્રી પ્રતાપ એમ ભાનુશાલી, ખજાનચી શ્રી ઇલિયાસભાઈ ગાંચી, કાનૂની સલાહકાર શ્રી સૌજન્ય નવીનભાઈ લાલન,